नमस्कार। श्री पुरुषार्थ एजुकेशन भानुअल द्वारा संचालित यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। आज आपने धोरण 10 नो पहलो पाठ सम गच्छत्व में आपने भण्यु। तो पाठ नु नाम छे सम गच्छत्व, એટલે કે સાથે ચાલવું જોઈએ। હવે ક્યાં ક્યાં સાથે ચાલવાનું છે તો એ આમાં સમજાવે છે। તો પેલા કીધું કે સમ, હવે સમ શબ્દનો આપણે એક એક શબ્દનો અર્થ જોયા છે। પેલા સમ ગચ્છદ્વમ, સમ વદદ્વમ, સમ ઓમ નામસી જાણતા દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે। તો સમ, સમ શબ્દનો અર્થ શું થાય? સમ એટલે કે સાથે, તો કે સાથે ચાલવું જોઈએ। હવે સમ એટલે સાથે, હવે ગચ્છદ્વમ, સમ ગચ્છદ્વમ, સાથે ચાલવું જોઈએ। જો હવે ક્યાં સાથે ચાલવાનું છે તો આપણે છેલ્લે કહેશે। પછી સમ વદધ્વમ, સમ એટલે સાથે અને વદધ્વમ એટલે સાથે બોલવું જોઈએ। હવે ક્યાં સાથે ચાલવું, ક્યાં સાથે બોલવું? તો કે કોઈ સારી વાત ચાલી રહી છે તો એમાં 100 જણા છે તો એમાંથી 99 જણા છે એમ કે ના આપણે આમ કરવું જોઈએ, એક છે એમ કે ના આપણે આમ ના કરવું જોઈએ, તો એ કહેવાય અલગ દે। એટલે જે બધાનો મત છે એ સાથે રાખવું જોઈએ। તો સમ ગચ્છદ્વમ, સમ વદધ્વમ એટલે સાથે ચાલવું જોઈએ। સમ ઓમ નામસિ જાણતા, સમ એટલે સાથે, વહ એટલે આપણા કે તમારા, એટલે આપણા બધાના મનાંશી, મનના જે વિચારો છે એ જાણતા, એક સરખું જાણવું જોઈએ। તો સમ ગચ્છદ્વમ એટલે સાથે ચાલવું જોઈએ, સમ વદધ્વમ એટલે સાથે બોલવું જોઈએ, સમ ઓમ મનાંશિ જાણતા એટલે બધાના જે વિચારો છે, મનના વિચારો જેટલા છે એ બધા સાથે હોવા જોઈએ। કેવી રીતે સાથે હોવા જોઈએ? તો કે દેવા ભાગમ યથા પૂર્વે, જેવી રીતે પહેલાના સમયમાં કોઈ યજ્ઞ કરવામાં આવતું તો દેવા એટલે કે દેવો જે છે એ ભાગમ, યજ્ઞના ભાગને, યથા એટલે જેવી રીતે, જેમ હોય એવી રીતે, પૂર્વ એટલે પહેલાના સમયમાં સમજાનારા સારી રીતે જાણી અને ઉપાસતે ગ્રહણ કરે છે। હવે કઈ રીતે સાથે ચાલવું જોઈએ? જેવી રીતે દેવો છે પોતાના ભાગ હોય તો એને ભેગા કરી અને પોતાનો જે જે ભાગ આવતો એ પોતાની રીતે જે રીતે લઈ લેતા હતા, એવી જ રીતે બધાએ છે એ સાથે ચાલવું જોઈએ, સાથે બોલવું જોઈએ અને બધાના મનના વિચારો છે એ સરખા રાખવા જોઈએ। હવે બીજો મંત્ર છે, વિશ્વાનિ દેવ સવિતઃ દુરિતાનિ પરાસુવ યદ ભદ્રં તન્ન આસુ। હવે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરતા આ મંત્રમાં કહે છે કે વિશ્વાનિ દેવ સવિતઃ, હે વિશ્વના દેવ, વિશ્વાનિ એટલે કે વિશ્વના દેવ એટલે કે હે દેવ, સવિતઃ એટલે હે સૂર્યનારાયણ, વિશ્વાનિ દેવ સવિતઃ દુરિતાનિ પરાસુવ। ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરતા કહે છે કે દુરિતાની, જેટલા દુર્ગુણ છે એટલે દુષ્કૃત્ય છે, દુરિતાની બધાય પરાશો એટલે કે બધું છે એ દૂર કરો, વિશ્વના જેટલા જેટલા દુર્ગુણ છે હે સૂર્યનારાયણ, એ વિશ્વના બધા દેવ છે એને, વિશ્વના બધા જે દુર્ગુણ છે હે ભગવાન સૂર્યનારાયણ, એને દૂર કરો। એમ કહેવાય છે કે સાક્ષી રૂપે જો કોઈ દેવ હોય તો એ સૂર્યનારાયણ છે, એટલે સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે વિશ્વમાં જેટલા દુર્ગુણ છે એ બધાય દૂર કરો। પણ પાછું આપવાનું શું કહે છે કે યદ ભદ્રમ, યદ એટલે કે જે ભદ્રમ, ભદ્રમ શબ્દનો અર્થ થશે કલ્યાણકારી, જે કલ્યાણકારી છે, તત ન આસુવ, તત એટલે કે તે, ન એટલે અમને બધાને, અમારા માટે આસુવ પ્રાપ્ત કરાવો, અમને આપો કે અમારા માટે પ્રાપ્ત કરાવો। તો વિશ્વના દેવ હે સૂર્યનારાયણ, જેટલા દુર્ગુણ છે એ બધાને દૂર કરો અને જે સારા કલ્યાણકારી જે ગુણ છે એ બધા અમને આપો। હવે ત્રીજા મંત્રમાં કહે છે કે કોણ પુત્ર છે, પુત્ર ને કેના જેવું થવું જોઈએ? તો આમાં પેલા કે અનુવ્રત એટલે પાછળ ચાલવું જોઈએ। હવે પાછળ ચાલવું એટલે અહીંયા આમ શું થશે કે માનો કે કોઈ પિતા છે એ ખેતી કરે છે, તો જો એના પુત્રને ખેતી આવડતી હશે તો એ ક્યારેય દુઃખી નહીં થાય। કોઈ પિતા છે એને દુકાન છે, જો એના પુત્રને દુકાન સંભાળતા આવડતી હશે તો એ ક્યારેય દુઃખી નહીં થાય। જેમ કે અનુવ્રત પિતુઃ પુત્રો, અનુવ્રત એટલે પાછળ ચાલવું જોઈએ, પિતુઃ એટલે પિતાની અને પુત્રો એટલે કોણે, તો કે પુત્ર એ, હવે અહીંયા પુત્રની જ વાત કરે તો અનુવ્રત પિતુઃ પુત્ર, કોઈ પુત્ર છે એને પિતાની પાછળ ચાલવું જોઈએ। માતા ભવતુ સમ મનઃ, હવે એની માતા સાથે, તો કે ભવતુ એટલે થવું જોઈએ, શું સમ મનઃ, સમાન વિચારવાળું, પુત્ર છે પિતા છે એની પાછળ ચાલવાનું, પિતા જે કાર્ય કરે છે એ કાર્ય કરવાવાળો હોવો જોઈએ અને માતા જે વિચાર રાખે છે એના વિચારવાળો હોવો જોઈએ। તો આ પુત્ર અને પિતા અને માતાની વાત કરે, હવે જાયા, જાયા એટલે પત્ની, પત્નીએ કેવી રીતે રહેવું જોઈએ? તો પત્નીએ મધુમતી વાચમ વધતું શાંતિવામ, પત જાયા એટલે પત્નીએ, પતિ
એટલે પોતાના પતિ સામે મધુમતી એટલે મધુર વાણી બોલવી જોઈએ, વધુ એટલે બોલવી જોઈએ, અને શાંતિમાં એટલે ધીરજ વાળી વાણી છે એના પતિ તરફ બોલવી જોઈએ. તો જો આ શ્લોકમાં એમ કીધું છે કે પુત્ર છે તો પિતાના જે કાર્ય કરે છે એની કાર્ય પાછળ ચાલવા વાળો હોવો જોઈએ, માતા છે તો એ માતાની સાથે સમાન વિચારવા વાળો હોવો જોઈએ, પત્ની છે તો એ પત્ની છે એ પોતાના પતિ સામે મીઠી વાણી મધુર વાણી બોલતી હોવી જોઈએ અને શાંતિવાળી વાણી બોલતી હોવી જોઈએ. હવે આપણે પેલા ત્રણ જોયા, એક મંત્ર જોયા, હવે આવ્યો શ્લોક. હવે આમાં શું છે, વસુધૈવ કુટુંબકમની ભાવના એટલે બધા આખા વિશ્વને ધ્યાનમાં રાખી અને આ શ્લોક લખાયો છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વ એટલે બધા, ભવંતુ એટલે થાઓ, ભૂ ધાતુનું આજ્ઞાર્થનું બહુવચન છે, ભવંતુ એટલે કે થાઓ, સુખિનઃ બધાય છે કેવા થાઓ, સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, સર્વે એટલે બધા, સંતુ એટલે એનો પણ અર્થ થશે થાઓ, નિરામયા નિરોગી, કોઈ પણ જાતના રોગ તમારા શરીરમાં આવે નહીં, બધા છે કેવા થાઓ, તો કે નિરોગી. સર્વે ભવંતુ સુખિનઃ, બધા સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી થાઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, આની પહેલાં પણ ભદ્રાણી એટલે કલ્યાણકારી, પશ્યંતુ એટલે જો, બધાય છે કે સુખી થાઓ, બધાય નિરોગી થાઓ, અને બધી છે કેવું જોવે, તો કે કલ્યાણકારી, બધાનું કલ્યાણ થાય એવું તમને દેખાય એટલે તમારું પણ કલ્યાણ થાય. હવે છેલ્લે કહે છે, છેલ્લા અર્ધણીમાં કહે છે શું ન થાય, માં માં એટલે નહીં, કશ્ચિત એટલે કોઈ પણ, દુઃખ એટલે દુઃખ ના ભાગ, ભાગીદાર માં કશ્ચિત દુઃખ ભાગ, હવે કોઈ પણ છે દુઃખના ભાગીદાર થા નહીં, એટલે કોઈના જીવનમાં છે દુઃખ જ આવે નહીં, બધા સુખી થાઓ. સર્વે ભવંતુ સુખી ન, બધા સુખી થાઓ. સર્વે સંતુ નિરામયા, બધા નિરોગી થાઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, બધા છે કલ્યાણકારી જુઓ, અને માં કશ્ચિત દુઃખ ભાગ, હવે કોઈ પણ દુઃખના ભાગીદાર બનો નહીં. હવે આપણે આની પહેલાના શ્લોકમાં જોયું સર્વે ભવંતુ સુખી ને, બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ, બધા કલ્યાણકારી જુઓ. હવે પછીના શ્લોકમાં કહે છે, અત્યારે વરસાદનો માહોલ છે તો વરસાદ ક્યારે થવો જોઈએ, કાલે વર્ષતુ પર્જન્યઃ, કાલે જુ શબ્દમાં કાલે નો અર્થ થશે યોગ્ય સમયે. જો વરસાદ થવો એ સારું છે, પણ યોગ્ય સમયે જો વરસાદ થાય ને તો એ ઉપયોગી છે, નહીંતર તો એ વિનાશ સર્જે છે. એટલે કાલે વર્ષતુ પર્જન્યઃ, કાલે એટલે યોગ્ય સમયે, વર્ષતુ એટલે વર્ષો, શું વર્ષો, પર્જન્ય, પર્જન્ય એટલે થશે વરસાદ, તો કે યોગ્ય સમયે વરસાદ થાય. જો યોગ્ય સમયે વરસાદ ન થાય તો પૃથ્વી એટલે કે આપણી જે પૃથ્વી છે, સસ્ય, સસ્ય એટલે થશે ધાન્ય, ધાન્ય એટલે ધન ધાન્ય, આપણે જે યોગ્ય સમયે જો વરસાદ થાય તો ખેડૂતો છે એ પાક વાવે અને એ પાક ઉપજે તો જ આપણો ભારત દેશ છે એ કૃષિ પ્રધાન છે તો જ ચાલે. તો સસ્ય એટલે કે ધાન્ય, પૃથ્વી સસ્ય શાળીની, પૃથ્વી છે એ ધન ધાન્ય યુક્ત થાય. હવે જો વરસાદ ન થાય તો દુકાળ પડે, અને દુકાળ છે એ માત્ર ખેડૂત નહીં પણ બધાને માટે છે એ વિનાશ સર્જે. એટલે તો જો યોગ્ય સમયે વરસાદ થાય તો આ પૃથ્વી છે એ ધન ધાન્યવાળી થાય, અને પૃથ્વી જો ધન ધાન્યવાળી થશે તો દેશો જો આ દેશ છે એ કેવો થશે, ક્ષોભ રહિત એટલે ગભરાટ વિનાનું. કારણ કે જો દુકાળ પડે તો બધાને છે એ તંગી આવે, પૈસાની તંગી આવે, યોગ્ય રીતે જીવન ના જીવી શકે. જો દેશો એમ ક્ષોભ રહિત, જો યોગ્ય સમયે વરસાદ પડશે તો પૃથ્વી ધન ધાન્યવાળી થશે, અને પૃથ્વી ધન ધાન્યવાળી થશે તો દેશો એમ ક્ષોભ રહિત, આ દેશ છે એ ગભરાટ વિનાનો થશે, કોઈને બીક નહીં રહે, અને તો પછી શું થશે, માનવ આહાર એટલે બધા માણસો છે એ સંતુ એટલે થશે, કેવા થશે, નિર્ભયા, ભય વિનાના થશે. આ શ્લોકમાં પણ પહેલાના શ્લોકમાં જેમ કીધું, આ શ્લોકમાં પણ શું આપવામાં આવ્યું છે કે વિશ્વને આ કલ્યાણ અર્થે જો યોગ્ય સમયે વરસાદ પડશે તો પૃથ્વી છે એ ધાન્યવાળી થશે, પૃથ્વીમાં જો ધન ધાન્ય ઉત્પન્ન થશે તો આ દેશ છે એ ક્ષોભ વિનાનો થઈ જશે, અને ક્ષોભ વિનાનો થશે તો માણસો છે બધા કેવા બનશે, નિર્ભયા એટલે કોઈ પણ જાતનો ભય રહેશે નહીં.